કચ્છ જિલ્લામાં આજે સવારે ભારે ગાઢ ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટી ઝીરો સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારથી જ કચ્છ જિલ્લાના પાટનગર ભુજ ખાતે આકાશમાં ધુમ્મસ છવાઈ ગયું હતું અને ધીમે ધીમે ધુમ્મસ ગાઢ બનતું ગયું હતું, જેના કારણે થોડા ફૂટ દૂરની વસ્તુ પણ જોઈ શકાતી ન હતી અને લોકોને પરેશાની ભોગવવી પડી હતી. ખાસ કરીને ભુજને જોડતા ધોરીમાર્ગો પર વહેલી સવારથી જ છવાયેલા ધુમ્મસના કારણે વાહન ચાલકોને સામેથી આવતા વાહનો અને રસ્તા સ્પષ્ટ દેખાતા ન હતા, જેના કારણે વાહનો ધીમી ગતિએ હેડલાઇટ ચાલુ રાખીને પસાર થતા નજરે પડતા હતા. તેમાં પણ સવારની શિફ્ટની શાળાના સમયે જ ગાઢ ધુમ્મસ છવાઈ જવાના કારણે શાળાએ જતા બાળકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વળી ગાઢ ધુમ્મસની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘણું વધી જવાના કારણે મોટરસાયકલ જેવા વાહનો લઈને પસાર થતા વાહન ચાલકો તો ભીના થઈ ગયા હતા, તો મોટા વાહનોના કાચ પર પણ ધુમ્મસના કારણે ભેજ જામી જવાના કારણે આવા વાહનના ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારથી છવાયેલા આ ધુમ્મસની અસર આશરે 9:30 વાગ્યા સુધી યથાવત રહી હતી. ત્યારબાદ સૂર્યદેવના દર્શન થવાના કારણે ધુમ્મસ વિખેરાઈ ગયું હતું. આજે છવાયેલા આ ગાઢ ધુમ્મસના કારણે વહેલી સવારે હમીરસર તળાવના કાંઠે પણ થોડે દૂર સુધીનું દૃશ્ય દેખાતું ન હતું. જોકે આ ધુમ્મસની વધારે અસર હાઈવે પર જોવા મળી હતી, જ્યાં વિઝિબિલિટી લગભગ શૂન્ય થઈ જવા પામેલ હતી. આ ધુમ્મસના કારણે કચ્છ જાણે સિમલા જેવું હિલ સ્ટેશન બની ગયું હોય તેવું દેખાતું હતું અને રણોત્સવની મજા માણવા માટે કચ્છ આવેલા પ્રવાસીઓને મજા પડી ગયેલ હતી. વહેલી સવારના જ ગાઢ ધુમ્મસની મજા માણવા અનેક પ્રવાસીઓ ભુજના માર્ગો પર નીકળી પડ્યા હતા અને વહેલી સવારના થયેલી ઝાકળ વર્ષાના કારણે ભુજમાં તાપમાનનો પારો ઊંચકાયો હતો અને લોકોને સૂરજદેવના દર્શન થતાની સાથે જ ગરમીનો અનુભવ થતા પંખા ફરતા નજરે પડ્યા હતા. હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા પ્રમાણે આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હતું અને પવન શાંત હતો, જેને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જો કે હવે આવું ગાઢ ધુમ્મસ છવાવાની શક્યતા નહીવત હોવાનું તેમણે જણાવ્યું હતું. હવામાન ખાતાના અધિકારીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. जी बिल्कुल, यदि कोहरे की बात करें तो ये यहीं पर नहीं, पूरे अभी आप देखें पूरे उत्तरी राज्यों में सभी जगह पर आज हो रहा था सुबह. उसका कारण है कि क्योंकि हवा में वातावरण में नमी का माहौल बना हुआ था और साथ में विंड भी नहीं चल रही थी, जिसके कारण ये कोहरा सुबह देखने को मिला था. ये लगभग 500 मीटर से नीचे ही थी विजिबिलिटी सुबह की बात करें. अब तो हालांकि काफ़ी विजिबिलिटी अच्छी होगी क्योंकि सन आ चुका है. देखिए इतने कोहरे की तो नहीं है उम्मीद आने वाले एक दो दिन की बात करें, और जैसे जैसे मैंने कहा जब भी विंड काम रहेगा, जिसकी कि एक दो दिन ऐसे ही संभावना है बने रहने की, विंड मतलब ज़्यादा नहीं चलेगी तो कोहरे की संभावना बनी रहेगी.